ચાલો મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ વર્ગીકરણની કક્ષાનો ક્રમ આપણે ભણી ગયા છીએ કે જાતિ ભેગી મળી પ્રજાતિ, પ્રજાતિ ભેગી મળી કુળ, કુળ ભેગા મળી ગોત્ર, અને ગોત્ર ભેગા મળી અને વર્ગ, વર્ગ ભેગા મળશે એટલે સમુદાય કે વિભાગ બનાવશે, અને સમુદાય કે વિભાગ ભેગા મળે છે એટલે આખી સમગ્ર સૃષ્ટિનું નિર્માણ કરશે. બરાબર, તો આ રીતે આપણે કક્ષાનો ક્રમ જે છે એ ચડતો ક્રમ આપણે જોઈ ગયા છીએ. હવે મિત્રો, આ ક્રમની અંદર આપણે વાત કરીએ તો સજીવ વિશ્વની અંદર ચડતા ક્રમની વાત કરીએ આપણે તો, જ્યારે આપણે જાતિથી સૃષ્ટિ તરફ જઈએ છીએ, ઉપર જઈએ છીએ, જેમ જેમ જાતિ પ્રજાતિ કુળ ગોત્ર વર્ગ એમ જેમ જેમ ઉપર જઈએ છીએ, એમ એમ લક્ષણોની સંખ્યા શું થતી જાય છે, ઘટતી જાય. એટલે શું કહેવા માગે છે મિત્રો, કે જાતિ છે તો જાતિના લક્ષણો એક સરખા હોઈ શકે, પ્રજાતિ ભેગી થાય એટલે થોડાક લક્ષણો એના કરતાં જુદા પડે, કુળ હોય તો એના લક્ષણો થોડાક જુદા પડે, ગોત્રમાં જેટલા સમાવિષ્ટ છે એ બધાની અંદર થોડાક થોડાક લક્ષણો જુદા પડતા હશે. એ રીતના જેમ જેમ આપણે ઉપર જઈએ એમ એમ એના લક્ષણોની અંદર ઘટાડો થતો જોવા મળી શકે છે. બરાબર, બીજી વસ્તુ એક ખાસ યાદ રાખવાની છે તમારે કે સૃષ્ટિથી પ્રજાતિ સુધી નીચે તરફ જઈએ એમ લક્ષણોની સંખ્યા વધે. એટલે યાદ રાખજો કે જેમ આપણે જાતિથી સૃષ્ટિ તરફ ઉપરની બાજુ જઈએ છીએ એમ લક્ષણો ઘટતા જાય, જ્યારે ઉપરથી નીચે તરફ આવીએ, એનાથી ઊંધું કે સૃષ્ટિથી પ્રજાતિ કે જાતિ સુધી આવીએ છીએ ત્યારે લક્ષણોની સંખ્યા શું થતી જાય છે, વધતી જાય છે. એટલે ખાસ તમારે યાદ રાખવાનું છે. કેટલાક ઉદાહરણ તમને એ ગોત્ર સાથેના અહીંયા આપણને આપેલા છે, એ પણ આપણે જોઈ શકીએ છીએ કોષ્ટકની અંદર, કે મનુષ્ય છે તો એનું નામ જે છે વૈજ્ઞાનિક નામ હોમોસેપિયન્સ, એની પ્રજાતિ છે હોમો, એનું કુળ લાગશે હોમોનિડી, ગોત્ર આવશે પ્રાઇમેટા, વર્ગ આવશે સસ્તન, અને સમુદાય કે વિભાગ જેનો ગણશે મેરુદંડી. બરાબર, એટલે ખાસ યાદ રાખજો આ પણ. અને ઘર માખી છે તો મસ્કા ડોમેસ્ટિકા, એનું વૈજ્ઞાનિક નામ શું થશે, મસ્કા ડોમેસ્ટિકા, એટલે એની પ્રજાતિ થશે મસ્કા, અને એનું કુળ થશે મસ્કીડી, અને એનું ગોત્ર ડિપ્ટેરા, અને કીટક વર્ગની અંદર એનો સમાવેશ કરશે, અને સંધિપાદ સમુદાયનું આ પ્રાણી જે છે એ કહેવાશે. બરાબર, સાંધાવાળા ઉપાંગો ધરાવે એટલે સંધિપાદ સમુદાય કહેવાશે. આંબો છે વનસ્પતિનું ઉદાહરણ લઈએ તો મેન્જીફેરા ઇન્ડિકા આપણને ખબર છે, તો પ્રજાતિ એની મેન્જીફેરા લાગશે. એના કાર્ડિયેશી, એનું કુળ લાગશે સેપિન્ડેલ્સ, એનું ગોત્ર લાગશે દ્વિદળી વર્ગની વનસ્પતિ છે, અને આવૃત બીજધારી તરીકે આપણે એને ઓળખીશું. આવૃત બીજધારી મિત્રો, એને એવું કહેવાય કે એના બીજ જે છે એ હંમેશા કેવા હશે, ઢંકાયેલા હોય એટલે આવૃત થયેલા હોય, એટલા માટે એને આપણે આવૃત બીજધારી તરીકે ઓળખીશું. ઘઉંનું ઉદાહરણ લઈએ તો ટેટ્રિકમ એસ્ટિવમ એ એનું જીવશાસ્ત્રીય નામ અથવા તો વૈજ્ઞાનિક નામ છે, પ્રજાતિ એની થશે ટિટ્રિકમ. પોએશી કુળની વનસ્પતિ છે, પોએલ્સ એનું ગોત્ર છે, અને એકદળી વર્ગમાં એનો સમાવેશ કરવામાં આવશે. દ્વિદળી અને એકદળીમાં શું તફાવત છે મિત્રો, તો એકદળી એટલે એક જ બીજપત્ર ઉત્પન્ન થતું હોય, અને દ્વિદળી એટલે બે બીજપત્ર ઉત્પન્ન થતા હોય, તો એને આપણે એકદળી અને દ્વિદળીમાં સમાવેશ કરી શકીશું. એ પણ આપણને આવૃત બીજધારી વનસ્પતિની અંદર એનો સમુદાય કે વિભાગની અંદર સમાવેશ કરવામાં આવશે. બરાબર, તો આટલી વસ્તુ તમારે એના ઉદાહરણ છે, એ ઉદાહરણ તમારે યાદ રાખવાના છે. નેક્સ્ટ, એના પછી મિત્રો હવે આપણે એક વાત એ કરીએ કે આ જેટલા પણ વૈજ્ઞાનિક નામો જે છે એ વૈજ્ઞાનિક નામો આપણે ભણ્યા, પણ આ વર્ગીકરણ કરવા માટે શું જરૂરી છે, વર્ગીકરણ કરી અને એનો અભ્યાસ તો કરવો, એનું ઓળખ કરવું, તો એના સાધનો કયા કયા જરૂરી છે, તો એના માટે સાધનો યાદ રાખજો કે હંમેશા સજીવોની ઓળખવિધિ કરવી હોય, સજીવોને ઓળખવા હોય તો એના માટે પ્રયોગશાળા, પ્રખર પ્રયોગશાળા જોઈએ. બરાબર, અદ્યતન લેબોરેટરી જોઈએ, અને મોટા ક્ષેત્રના અભ્યાસની જરૂર પડશે, ક્ષેત્ર અભ્યાસની પણ જરૂર પડશે. બરાબર, એટલે જો સજીવોની ઓળખ કરવી હોય તો આટલી વસ્તુ આપણને જરૂરી છે. બીજા નંબરમાં કે જો આપણે વનસ્પતિ અને પ્રાણીઓનો અભ્યાસ કરવો હોય
તો એના વાસ્તવિક નમૂનાઓનો સંગ્રહ આવશ્યક છે, બરાબર? એટલે વાસ્તવિક નમૂનાઓ જે છે એ વાસ્તવિક નમૂનાઓ આપણને એનો સંગ્રહ કરેલો હોવો જરૂરી છે. આ ઉપરાંત આ જો નમૂનાઓનો સંગ્રહ કરેલો હોય તો આપણે ચોક્કસ એના વિશેની માહિતી જે છે આપણે મેળવી શકીએ છીએ. આ ઉપરાંત બીજું શું જરૂર છે કે પદ્ધતિસરના વર્ગીકરણીય અભ્યાસમાં જો પદ્ધતિસર વર્ગીકરણ કરવું હોય તો આ બધી જ વસ્તુ, પ્રયોગશાળા છે, ક્ષેત્ર છે કે વાસ્તવિક નમૂના છે, એ બધા આપણા પાયારૂપ અને આવશ્યક છે, બરાબર? કે જે સજીવોના વર્ગીકરણ માટે એમના નમૂનાઓની સાથે માહિતીના સંગ્રહમાં પણ ઉપયોગી થશે. મિત્રો, નમૂનાની ઓળખ થઈ જાય પછી એના વિશેની જે માહિતી મળે એ માહિતીનો સંગ્રહ પણ કરવો જરૂરી છે. એટલા માટે આપણે એ પણ ખાસ જરૂરી છે. કેટલાક કિસ્સાઓ એવા છે કે જેની અંદર ભવિષ્યના અભ્યાસ માટે નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવે કે આગામી સમયની અંદર એ શું ઉપયોગી થશે આપણને, તો એનો અભ્યાસ પણ કરવામાં આવશે અને એ નમૂનાઓનું પરીક્ષણ પણ કરવામાં આવે છે, બરાબર? અને વૈજ્ઞાનિકોએ નમૂનાની સાથે સાથે શું કરવું જરૂરી છે, માહિતીનો સંગ્રહ અને પરીક્ષણ કરવાની કેટલીક પદ્ધતિ કે ટેકનિક જે છે એ પ્રસ્થાપિત કરેલી છે. તો આવું માહિતીનો સંગ્રહ કોઈ પણ વનસ્પતિ હોય કે પ્રાણી હોય એના નમૂના, એની સાથે સાથે માહિતીનો સંગ્રહ અને કેટલુંક એની અંદર પરીક્ષણ, આગામી ભવિષ્યની અંદર એનું પરીક્ષણ કરવું હોય અથવા તો એના ઉપયોગિતા વિશે આપણને માહિતી મેળવવી હોય તો એનો સંગ્રહ કરવો જરૂરી છે. આવો સંગ્રહ ક્યાં આગળ થઈ શકશે? તો આવો સંગ્રહ વનસ્પતિ સંગ્રહાલય અને પ્રાણી સંગ્રહાલય એવા બે ભાગ પાડવામાં આવ્યા છે કે જ્યાં આગળ વનસ્પતિના નમૂના હોય તો વનસ્પતિ સંગ્રહાલય અથવા તો એને આપણે હર્બેરિયમ તરીકે પણ ઓળખી શકીએ છીએ. શેના તરીકે? હર્બેરિયમ તરીકે પણ ઓળખી શકીએ. વનસ્પતિ સંગ્રહાલયની વાત કરીએ આપણે તો એની અંદર શું કરવામાં આવશે વનસ્પતિ સંગ્રહાલયમાં, તો તમને અહીંયા બીજી એક નીચે આકૃતિ તો આપેલી છે સરસ મજાની, એમાં બધી જ વનસ્પતિના નમૂનાઓ છે કે પછી કાગળ છે અથવા તો પ્રેસિંગ પરીક્ષણ છે, આ બધા જ વનસ્પતિઓનું સંગ્રહ સ્થાન છે. બધી જ માહિતી જે છે એ આ વનસ્પતિ સંગ્રહાલયની અંદર કરવામાં આવશે, બરાબર? તો આ રીતે એની પદ્ધતિસર ગોઠવણી એની કરવામાં આવશે વનસ્પતિ સંગ્રહાલયમાં. શું કરવામાં આવશે એની અંદર? તો ખાસ યાદ રાખજો, વનસ્પતિ સંગ્રહાલયમાં નમૂનાઓને સાચવી રાખવા માટે એક તો હર્બેરિયમ સીટ હશે, એના ઉપર વર્ણન લખેલું હશે એનું કે જેથી કરીને ભૂસાઈ ના જાય. આ ઉપરાંત જ્યારે સંગ્રહ કર્યો એ સમયની તારીખ, સ્થળ ક્યાંથી મેળવ્યું એ, એનું અંગ્રેજી નામ, એનું સ્થાનિક નામ શું છે એ, એનું વૈજ્ઞાનિક નામ શું છે, એનું કુળ શું છે અને સંગ્રહકર્તાનું નામ, કયા વૈજ્ઞાનિકે એનો સંગ્રહ કર્યો છે એનું નામ પણ આ હર્બેરિયમ ઉપર લખવામાં આવશે, જેથી કરીને કોઈ પણ ભવિષ્યની અંદર એની કોઈ માહિતી કે એની અંદરથી નવા કોઈ વનસ્પતિઓ ઉત્પન્ન કરવી હોય, એના પ્રયોગો કરવા હોય તો એના ઉપરથી થઈ શકે છે, બરાબર? તો આ રીતે વનસ્પતિ સંગ્રહાલયમાં પહેલું છે હર્બેરિયમ દ્વારા સંગ્રહ કરવામાં આવશે. બીજી વસ્તુ છે વનસ્પતિ ઉદ્યાનો. કેટલાક બોટનિકલ ગાર્ડન્સ પણ છે કે જેની અંદર વનસ્પતિઓને ચોક્કસ વાતાવરણ, પર્યાવરણ અનુકૂલિત કરી અને ત્યાં એનો ઉછેર કરવામાં આવે છે. તો એવા કયા કયા ઉદ્યાનો છે આપણે જોઈએ, વનસ્પતિ ઉદ્યાનો. તો ખાસ કરીને સંદર્ભ માહિતી, રેફરન્સ માટેના જીવંત વનસ્પતિના નમૂનાઓ હોય, બરાબર? પેલામાં કેવું હોય, હર્બેરિયમની અંદર એના નમૂના હોય પણ વાસ્તવિક નમૂનાઓનો સંગ્રહ કરવામાં આવશે. જ્યારે આની અંદર જીવંત વનસ્પતિના નમૂના હોય એનો જ સંગ્રહ કરવામાં આવશે. એટલે અહીંયા તમે જીવંત વનસ્પતિ, ઉગેલી વનસ્પતિ હોય એ તમે જોઈ શકો છો. એમાં શું કરેલું હોય, તમે ઉદ્યાનની અંદર જાઓ તો જે કંઈ વનસ્પતિ હોય એ વનસ્પતિની ઉપર એનું વૈજ્ઞાનિક નામ અથવા તો એનું કુળ એવી કાપલી એક બનાવી, એની પ્લેટ એક બનાવી અને એ વનસ્પતિ ઉપર લગાવી દેવામાં આવે, જેથી કરીને આપણે એની ઓળખ કરી શકીએ છીએ, બરાબર? એટલે વનસ્પતિ ઉદ્યાનો હોય
तो वनस्पति उद्यानोनी अंदर मोटा मोटा उद्यानों एमां दरेक वनस्पति ऊपर एना नामनी एनु वैज्ञानिक नाम होय तो ए वैज्ञानिक नामनी अथवा तो एनु कूल जे ते छे कूलनी चिट्ठी लगायेली होय अथवा तो कापली लगाई देवामां आवशे। कया कया आवा गार्डन छे तो क्यू गार्डन इंग्लेंड बराबर इंग्लेंड नी अंदर आवेलो छे क्यू गार्डन जे बोटानिकल गार्डन छे। आ उपरांत इंडियन बोटानिकल गार्डन हावरा भारतनी अंदर छे बराबर इंडियन बोटानिकल गार्डन ए पण याद राखी सको छो। नेशनल बोटानिकल रिसर्च इंस्टिट्यूट लखनऊनी अंदर आवेलू छे पण भारतनी अंदर छे बराबर। आवा घणा बधा वनस्पति उद्यानों जे छे ए वनस्पति उद्यानों मित्रों आवेला छे खास करीने याद राखी सको छो। आ हवे बीजी वस्तु के આવી વનસ્પતિને સાચવી રાખવા માટે કેટલાક મ્યુઝિયમ પણ બનાવવામાં આવેલા છે બરાબર એટલે સંગ્રહાલય પણ બનાવવામાં આવેલા છે તો જેની અંદર જીવશાસ્ત્રીય સંગ્રહ સ્થાનો છે સામાન્ય રીતે શાળા અને કોલેજની અંદર એની શૈક્ષણિક માહિતી અથવા તો શૈક્ષણિક સંસ્થાઓ હોય એની અંદર સ્થાપવામાં આવશે તો આપણા મ્યુઝિયમ જે છે ખાસ કરીને શાળા કોલેજની અંદર બનાવવામાં આવશે જેની અંદર શું કરવામાં આવે વનસ્પતિઓ હોય પ્રાણીઓ હોય કે પછી એના અશ્મિઓ હોય એના નમૂનાઓને એકત્રિત કરી અને એના અભ્યાસ કે એના સંદર્ભ માટે રેફરન્સ માટે એનો સંગ્રહ કરવામાં આવશે। આ ઉપરાંત બીજું શું કરવામાં આવે તો નમૂનાઓને મોટા ખોખાની અંદર કાચની શીશી હોય કે બરણી એની અંદર યથાવત સ્થિતિમાં રાખવા માટે ચોક્કસ પ્રકારનું પ્રિઝર્વેટિવ એટલે કે સંગ્રાહક દ્રાવણ નો ઉપયોગ કરી અને એને સાચવવામાં આવશે। મિત્રો એની અંદર પણ હું તમને એક ઉદાહરણ આપું કે જો આવા પ્રાણીઓને સાચવી રાખવા હોય તો એ પ્રાણીઓને ફોર્માલ્ડિહાઇડની અંદર ભરી રાખવામાં આવે છે। કયું દ્રાવણ છે ફોર્માલ્ડિહાઇડ યાદ રાખજો તો ફોર્માલ્ડિહાઇડની અંદર પણ એને ભરી રાખવામાં આવશે। કીટકોને પકડી અને કીટ બોક્સમાં પિન મારીને સાચવવામાં આવશે બરાબર તો એને કીટકોને પણ નાના નાના હોય તો એને સાચવી રાખવા માટેના પણ અલગ બોક્સ છે જેને કીટ બોક્સ તરીકે આપણે ઓળખી શકીએ કે જેનો અભ્યાસ પણ આપણે આગામી સમયમાં કરી શકીએ છીએ। આ ઉપરાંત પક્ષીઓ અને સસ્તન વર્ગના જે પ્રાણીઓ છે એના મૃતદેહોને પણ સ્ટફિંગ એટલે કે શરીરના વિવિધ દેહધાર્મિક અંગોને દૂર કરી અને એની અંદર રૂ ઊન કે વનસ્પતિનો ભૂકો હોય કે સંગ્રાહક હોય એને ભરીને લાંબા સમય સુધી આપણે સાચવી રાખીએ અથવા તો એની અંદર આપણે એવું કહી શકીએ મિત્રો કે પક્ષીઓ કે સસ્તન વર્ગના કોઈ પ્રાણી હોય તો એની અંદરથી જે કંઈ શરીરની અંદર જે કંઈ દેહધાર્મિક અંગો છે એ અંગો બહાર કાઢી લેવામાં આવે અને પછી એની અંદર આ બધા મરી મસાલા ભરી અને પછી એને સાચવી રાખવામાં આવશે બરાબર। આ ઉપરાંત ક્યારેક પ્રાણીઓના કંકાલનો પણ સંગ્રહ કરવામાં આવી શકે છે તો મ્યુઝિયમની અંદર આપણને આ વસ્તુ ખાસ કરીને આપણને જોવા મળી શકે છે। ત્યાર પછી જેમ વનસ્પતિ ઉદ્યાન છે એ જ રીતના પ્રાણી ઉદ્યાનોનો પણ સમાવેશ કરવામાં આવી શકે છે। પ્રાણી ઉદ્યાનમાં શું ધ્યાન રાખવામાં આવશે તો ખાસ કરીને જોજો કે મનુષ્યની સીધી દેખરેખ હોય પ્રાણી ઉદ્યાનમાં એટલે મનુષ્યની દેખરેખ નીચે હોય વાતાવરણની અંદર જંગલી પ્રાણીઓ હોય એ જંગલી પ્રાણીઓને પણ ત્યાં સાચવી રાખવામાં આવશે બરાબર। એમને ચોક્કસ પ્રકારનો ખોરાક એ આદત હોય અથવા તો જે કંઈ માંસાહારી પ્રાણીઓ હોય કે શાકાહારી હોય એમને જરૂર પૂરતો ખોરાક જે છે એ આપવામાં આવે છે બરાબર। અને આ ઉપરાંત પ્રાણી સંગ્રહ સ્થાનો જેટલા પણ છે ત્યાં બધા જ પ્રાણીઓને પ્રાકૃતિક નિવાસ સ્થાનો જેવી અનુકૂળતા આપવામાં આવી છે કે જે પ્રાણીઓ જંગલમાં રહેતા હોય તો એને જંગલના જેવું વાતાવરણ ઊભું કરી અને એની અંદર એને નિવાસ કરવામાં આવે છે બરાબર એટલે પ્રાકૃતિક નિવાસ સ્થાનો છે એટલે એવી અનુકૂળતા કરી અને એની અંદર સાચવવામાં આવશે। આને આપણે પ્રાણી સંગ્રહાલયો તરીકે આપણે ઓળખીશું બરાબર પ્રાણી ઉદ્યાનને આપણે પ્રાણી સંગ્રહાલયો તરીકે પણ ઓળખી શકીએ। છેલ્લો ટોપિક છે આપણો મિત્રો ઓળખ ચાવી બરાબર। ઓળખ ચાવી કઈ હોય તો સામાન્ય રીતે ઓળખ ચાવીની આપણે ચર્ચા કરીએ તો આગામી ચેપ્ટરમાં આપણે ફરીથી એની યાદ તો કરીશું અથવા તો એની અંદર કયા કયા પુસ્તકો હોઈ શકે જેની અંદર તમને વનસ્પતિ અને પ્રાણીઓ વિશેની માહિતી તમને મળી શકે છે તેની ઓળખ ચાવી શું
तो ओळख चावी सामान्य रीते जोड़मां रहेला विरोधाभासी लक्षणोने आधारे करवामां आवे, जेने जोड़ कणिका तरीके ओळखवामां आवशे। हवे विरोधाभासी लक्षणों शू छे, तो ए विरोधाभासी लक्षणों मित्रों तमारे हाल चर्चा नथी करवानी, पण ए तमे आगामी चेप्टर आवशे 10मुं चेप्टर एनी अंदर आपणे खास करीने चर्चा करीशुं। बराबर, आ चावी विरोधाभासी, बे विरोधाभासी विकल्पो होय एमनी वच्चेनी पसंदगी रजू करशे। खास करीने आपणने कुल, प्रजाति के जाति जेवी वर्गीकरण कक्षाओ होय एना माटेनी ओळख विधिना हेतु माटे आवी चावीओ जे छे जरूरी छे। बराबर, वनस्पतिनी यादी, परिचय पुस्तिकाओ, लघु पुस्तिकाओ होय आ बधीज पद्धतिसरनी सूचिओ जे छे ए वनस्पतिनुं नोंधनीय वर्णन करवा माटे बीजा केटलाक उपायो पण आपणने आपे छे। टूंकमां आ बधी पुस्तकोनो समावेश पण एनी अंदर करवामां आवशे ओळख चावीनी अंदर, અને એ સાચી ઓળખ વિધિમાં પણ આપણને મદદરૂપ થઈ શકે છે। આવી પુસ્તિકાઓની મદદથી પણ આપણે વનસ્પતિના નમૂનાઓને ઓળખી શકીએ છીએ। બરાબર, તો આ રીતે એ પરિચય પુસ્તિકાઓ હોય કે જે તે વિસ્તારમાં મળતી જાતિઓના નામની ઓળખ માટેની માહિતી પણ આપવામાં એની અંદર આવેલી હોઈ શકે છે। રેડી, અને ચોક્કસ વર્ગની અંદર એને સમાવેશ કરવામાં આવી શકે છે। તો આજનો તમારો એટલો ટોપિક છે, વનસ્પતિ ઉદ્યાનો અને પ્રાણી ઉદ્યાનો વિશે તમારે ખાસ ચર્ચા કરવાની છે। મિત્રો, આપણો અહીંયા પહેલો પાઠ જે છે એ પહેલો પાઠ પૂરો થાય છે, અને દરેક વિદ્યાર્થીએ પહેલો પાઠ બધા જ પ્રશ્નો તૈયાર કરી દેશે અને એનો ટેસ્ટ પણ આપણે લઈશું। બરાબર, એનો સમય હું તમને, ટેસ્ટનો સમય પણ હું તમને આગામી સમયમાં કહીશ। બરાબર, તો આજના દિવસનો તમારો આટલો વિડીયો છે, ખાસ ધ્યાન રાખજો।